ગુડ મોર્નિંગ ચલો છેલ્લે આપણે રેખીય અને કોણીય વેગ આ બંને વચ્ચેનો સંબંધ મેળવી ચૂકેલા છે આપણને વી બરાબર આર ઓમેગા આ વેલ્યુ આપણને મળી હવે આપણે જે ડિસ્કસ કરવું છે કે ભાઈ એ બંને વચ્ચેનો સદીશ સંબંધ શું એટલે કે વી અને ઓમેગા વચ્ચેનો સદી સંબંધ નોર્મલી એનો જે સદી સંબંધ છે આમ તો આપણે સીધો સ્વીકારી લીધેલો છે ને કે બંને વચ્ચેનો જે સદી સંબંધ છે એ સદીસ ગુણાકાર ઓમેગા ક્રોસ આર જેટલો થાય એટલે અહીંયા આપણે લખવું હોય તો સદીશમાં લખી શકીએ ઓમેગા ક્રોસ આર આ એનો સદી સંબંધ છે અધિસ સંબંધ આપણે આવો લખી લો કે વી બરાબર આર ઓમેગા આપણે જાણીએ છીએ કે સદી સંબંધ એ હંમેશા સ્થાન ઉપર આધાર રાખે એટલે ઓમેગા પહેલો જ આવશે અને આર પછી જ આવશે ચલો હવે એને સમજવા માટે આપણે અહીંયા આકૃતિને ધ્યાનમાં લઈએ અહીંયા તમને એક ડાયાગ્રામ આપેલો છે ડાયાગ્રામની અંદર પહેલાં આપણે જોઈ લઈએ કે શું દર્શાયેલું છે તો અહીંયા એક પી કણ ઝેડ અક્ષને અનુલક્ષીને ઉગમ બિંદુ ઓની સાપેક્ષ વર્તુળાકાર ગતિ કરે છે ઉગમ બિંદુ ઓ અહીંયા એનું સંદર્ભ બિંદુ છે પી થી અક્ષ પરનું લંબ અંતર જે એને ક્યાં પોપ કરે છે સી વર્તુળના કેન્દ્ર પર એટલે વર્તુળનું કેન્દ્ર કેપિટલ સી છે ક્લિયર છે કે ઓથી પી નું જે અહીંયા રિપ્રેઝન્ટેશન છે એ એનો સ્થાન સદીશ છે અને આરના આપણી પાસે બે ભાગ પડે એક આર લંબ જે અક્ષને લંબ છે અને બીજો આર સમાંતર જે અક્ષને કેવો હશે સમાંતર મતલબ કે આરના બે ઘટકો આપણને મળે આર લંબ અને આર સમાંતર તો ઉગમ સંદર્ભમાં કણ પી નો સ્થાન સદીશ અહીંયા આપણે કહી શકીએના સંદર્ભમાં કણ પી નો સ્થાન સદીશ ઓ છે ક્લિયર છે કે ઓમેગાની દિશા એ તમે જોઈ શકો છો કે વી અને આર થી સમતલ ને લંબ છે એટલે કે ઓમેગા એ ઓલવેઝ ઝેડ અક્ષ ને સમાંતર હોય વી અને આર બંને એ એકચુલી ક્યાં હોય તો નોર્મલી અહીંયા જ્યારે આપણે એનો ક્રોસ પ્રોડક્ટ કરીએ છીએ તો બંને એક જ સમતલની અંદર હોવા જોઈએ કારણ કે તો અને તો જ ઓમેગા એ હંમેશા એને કેવો મળે લંબ મળે તો અહીંયા હવે આપણે અહીંયા પરિભ્રમણ અક્ષ તરીકે જો ઝેડ લઈએ તો હવે આપણે ઓમેગા ક્રોસ આરને કેલ્ક્યુલેટ કરીએ તો ડાયગ્રામ પ્રમાણે શું છે ઓપી ચલો ડાયગ્રામમાં તમે પાછા જાઓ અહીંયા તો મેં તમને કીધું એ પ્રમાણે કે ઓપી સદીશ એ બે સદીશ ના કારણે રિપ્રેઝન્ટ થાય છે એટલે મારે જો અહીંયા ધ્યાનમાં લેવું હોય તો ઓપી એ ખરેખર શું છે તો તમે અહીંયા જોવા જશો ને તો ત્રિકોણ આવું બને છે પહેલાં થી સી છે પછી થી પી છે આ બહાર તરફ છે સીપી સદિશ ક્યાં છે બહાર તરફ અને પછી આ બંનેને કનેક્ટ કરતો સદિશ એ આ દિશામાં છે જે આપણો સ્થાન સદિસ્ટ કયો છે આર મતલબ કે આકૃતિ પરથી આપણે એવું કહી શકીએ કે સદીશ ઓપી બરાબર ઓ પ્લસ સીપી ચલો ઓકે એને અંદર વેલ્યુ મૂકી દઈએ આપણે તો ઓમેગા ક્રોસ ઓસી પ્લસ સીપી ક્લિયર છે કે વિભાજનના નિયમ પ્રમાણમાં અમેગા બંને જોડે ગુણાકારમાં આવશે એટલે ઓમેગા ક્રોસ ઓસી પ્લસ ઓમેગા ક્રોસ સીપી હવે અહીંયા જોવા જઈએ તો આ જે વેલ્યુ છે દિશા જે છે એ અક્ષ ને સમાંતર છે ઝેડ સમાંતર અને ઓસી પણ ક્યાં છે ઝેડ સમાંતર મતલબ કે અહીંયા બંને વચ્ચે બનતો ખૂણો શું છે તો અહીંયા આપણે એવું કહી શકીએ કે ઓમેગા સમાંતર મૂલ્ય આવશે બરાબર ઝીરો એટલે એની વેલ્યુ મળશે નહીં અને માટે ઓમેગા ક્રોસ આર બરાબર ઓમેગા ક્રોસ શું છે તો આર વેલ્યુ હવે તમે આ આખી કન્ડિશનને આ રીતે લખી શકો એટલે કે હવે તમારું સ્થાન છે ભલે તમારું સંદર્ભ બિંદુ ગમે ત્યાં હશે પણ ફક્ત ઓમેગા ક્રોસ આર એ ખરેખર કોના ઉપર રિલેટેડ થઈ ગયું ઓમેગા ક્રોસ આરલમ આર લમ મતલબ એનું જે લંબ અંતર હશે એના ઉપર જ એ આધાર રાખશે તો આના જ કારણે આપણે અહીંયા કહી શકીએ કે ઓમેગા ક્રોસ આર આનું મૂલ્ય બરાબર ઓમેગા આર લમ સાઈન નાઇન્ટી કે બંને પરસ્પર કેવા છે ના ખૂણે માટે ઓમેગા આર લમ આવો આપણને આન્સર મળશે મતલબ કે ઓમેગા ક્રોસ આરનું જે મૂલ્ય છે એટલે એ ઓમેગા અને આરલમના ગુણાકાર જેટલું હશે તો આમ આપણે અહીંયા કહી શકીએ કે રેખી વેગ સદીશ વીનું માન અને દિશા આપણને આજ પ્રમાણે એટલા જ મળે કેમ કે અહીંયા આપણી પાસે કેલ્ક્યુલેશન આપણને જે મળ્યું એટલે આપણે અહીંયા લઈએ છીએ કે વી બરાબર હંમેશા કયો સદીસા બની લઈશું વી બરાબર ઓમેગા ક્રોસ આર ચલો આ થઈ ગઈ વી અને ઓમેગાની સદી રજૂઆત તો આ રીતે આપણે એક પોઈન્ટને અહીંયા ખાલી હાઇલાઇટ કરી દઈએ કે સ્થિર અક્ષને અનુલક્ષીને હંમેશા જ્યારે પરિભ્રમણ થતું હશે ત્યારે સદીશ ઓમેગાની દિશા એ અક્ષને સમાંતર હશે બીજું એની દિશા સમય સાથે બદલાતી નથી હા તેનું માન ક્ષણે ક્ષણે બદલાઈ શકે બરાબર કેમ કારણ કે જો ત્યાં વી કે આરની વેલ્યુ બદલાતી હશે તો ઓમેગાની વેલ્યુ બદલાતી હશે પરિભ્રમણ થાય છે એટલે ક્લિયર જ છે કે એની દિશા સમયની સાપેક્ષે નહીં બદલાય બરાબર પણ જો વ્યાપક જોવા જઈએ તો ઓમેગાનું માન અને દિશા બંને પણ બદલાઈ શકે હા એ કઈ રીતે ત્યાંના કણો પરિભ્રમણ કરે છે એના પર આધાર રાખે હવે આપણે બીજી એક રાશિની અંદર ઇન્ક્લુડ કરીએ છીએ જેને કહેવાય છે કોણીય પ્રવેગ ચલો એની વ્યાખ્યા આપણે આપણી રીતે રિપ્રેન્ટ કરીએ અહીંયા ધારો કે ટી વન બરાબર ટી સમય કોઈ કણનો કોણીય વેગ ઓમેગા છે ટી ટુ બરાબર ટી પ્લસ ડેલ્ટા ટી સમય કાણનો કોણીય ઓમેગા પ્લસ ડેલ્ટા ઓમેગા છે આથી સરેરાશ કોણીય પ્રવેક બરાબર કોણીય વેગમાં ફેરફાર છેદમાં સમયગાળો માટે એને આપણે લખશું આલ્ફાથી રિપ્રેઝેન્ટ કરશું તો સરેરાશ આલ્ફા બરાબર આપણે જાણીએ છીએ સર અહીંયા અંતિમ કોણીય વેગ કેટલો છે ઓમેગા પ્લસ ડેલ્ટા ઓમેગા પ્રારંભિક કેટલો છે ઓમેગા અને એટલે કોણીય વેગમાં ફેરફાર કેટલો ડેલ્ટા ઓમેગા સમય તો ટી પ્લસ ડેલ્ટા ટી માઇનસ ટી એટલે ડેલ્ટા ટી ચલો હવે જો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો લેતા તાક્ષણિક કોણીય પ્રવેગ અથવા એને સિમ્પલ કોણીય પ્રવિક પણ બોલાય આલ્ફા બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો ડી ઓમેગા બાય હવે જે તમારે આમાં યાદ રાખવાનું છે નંબર વન એકમ તો એનો એકમ છે રેડિયન પર સેકન્ડ સ્ક્વેર બીજું આપણે યાદ રાખવાનું છે પારિમાણિક સૂત્ર તો ક્લિયર છે કે એમ ઝીરો એલ ઝીરો ટી માઇનસ ટુ અને ત્રીજી વાત છે એની દિશા તો યાદ રાખજો કે કોણિય પ્રવેગ પણ સદિશ રાશિ છે તો એની દિશા કોણીય વેગના ફેરફારની દિશામાં હોય છે મોટા ભાગે એની દિશા આપણને ભ્રમણાક્ષને સમાંતર મળશે એટલે એ ભ્રમણાક્ષને કેવી હશે સમાંતર તો અહીંયા કોણીય પ્રવેગ વિશે વધારે લખેલું નથી પણ સીધું આપણને આપી દીધું છે કે જેમ સ્થાનાંતરણ ગતિમાં રેખીય પ્રવેગને વેગના ફેરફારના સમય દર તરીકે વ્યાખિત કરી શકાય છે એ જ રીતે કોણીય પ્રવેગને એ કોણીય વેગના ફેરફારના સમય દર તરીકે લઈ શકાય તો તમે અહીંયા એવી વ્યાખ્યા તમે અહીંયા રિપ્રેઝેન્ટ કરી શકો તો વ્યાખ્યા આપણે જો એક શબ્દમાં એક વાક્યમાં એને રિપ્રેઝેન્ટ કરવી હોય તો આપણે આવું કહી શકીએ કે કોણીય પ્રવેગને વ્યાખ્યાયિત કરવા માટે કોણીય વેગમાં થતો કોણીય વેગના ફેરફારના સમય દરને અને શું કહેવાય કોણીય પ્રવેગ ચલો ક્લિયર તો અહીંયા આપણે બે પોઈન્ટ ઉપર ડિસ્કશન કરીએ એક તો કે વી અને ઓમેગા વચ્ચેનો સદી સંબંધ સીધો સંબંધ જ યાદ રાખજો વી બરાબર ઓમેગા ક્રોસ આર અને બીજું કે કોણીય પ્રવેગ કોને કહેવાય તો એના ઉપર આપણે ચર્ચા કરી હવે આપણે એક અગત્યની એક અગત્યના સંબંધ ઉપર જઈએ છીએ અથવા અગત્યની રાશિ ઉપર જઈએ જેને કહેવાય છે ટોર્ક એને ટોથી રજૂ થાય છે એને બળની ચાક પણ કહેવાય છે ઇંગ્લિશમાં જો એને આપણે બોલવા જઈએ તો મોમેન્ટ ઓફ ફોર્સ આપણે નોર્મલી જોઈએ છીએ કે જ્યારે દ્રઢ પદાર્થ ગતિ કરે છે તો દ્રઢ પદાર્થની ગતિ એ શુદ્ધ સ્થાનાંતરણ ગતિ હોઈ શકે અથવા ચાક ગતિ હોઈ શકે અથવા બંનેનું મિશ્રણ હોઈ શકે જો પદાર્થ કોઈ એક બિંદુ અથવા રેખા સાથે જડિત હોય તો આપણે જેમ આગળ સ્ટડી કરી એક્ઝામ્પલની અંદર તો એ પ્રમાણે આપણે કહી શકીએ કે જો કોઈ એક બિંદુ અથવા રેખા સાથે જડિત હોય તો તેને ફક્ત અને ફક્ત ચાક ગતિ હોય જે પ્રમાણે આપણે એવું પણ જોઈ ગયા કે જ્યારે કોઈ પદાર્થ સ્થાનાંતર ગતિ કરતો હોય અને આપણે એની સ્થાનાંતરણ અવસ્થાને બદલવી છે મતલબ કે એના વેગમાં આપણે જ્યારે ફેરફાર કરવો છે તો વેગમાં ફેરફાર કરવા માટે એટલે કે એને રેખીય પ્રવેગ આપવા માટે બાહ્ય બળ આપવું પડે મતલબ કે એને બળની જરૂર છે હવે આપણને થાય કે સર ચાક ગતિની અંદર પણ જો એની ચાક ગતિમાં ફેરફાર કરવો છે તો ચાક ગતિમાં ફેરફાર કરવા માટે પણ એમાં કોઈક એવી રાશિ તો જોશે જ કે જે એની અંદર કોણીય પ્રવેગ ઉત્પન્ન કરી શકે અથવા એના કોણીય વેગની અંદર ફેરફાર કરી શકે તો બસ આપણે ચાક ગતિની અંદર આ બળ ને સમતુલ્ય રાશિ કઈ એના પર ચર્ચા કરીએ છીએ તો યાદ રાખજો ચાક ગતિની અંદર આ જે ટોર્ક છે એ બળને સમતુલ્ય રાશિ છે હવે તમે એક એક્ઝામ્પલ લો ધારો કે આપણા ઘરની અંદર દરેકે બાણું જોયેલું છે કે બધા દરવાજા દરવાજા છે છે અંદર જ્યાં ત્યાં તમે છો દરવાજાને એક સાઈડ ફિટ કરેલો છે જ્યાં એક લાકડાની મોટી લાંબી શાખ હશે ને એના ઉપર મિજાગરા લગાયેલા છે બરાબર અને તમે જોયું છે કે આ સર ત્યાંથી બાણું એ એ જે મિજાગરે જ્યાં ફિટ કરેલા છે ત્યાંથી બાણું જે છે એ વર્તુળ આકાર ભ્રમણ કરતું હોય હવે બાણાને બાણાની આખી લંબાઈ સુધીની વાત કરીએ તો તમે જોયું હશે કે બાણાને ખોલવા માટેનું હેન્ડલ અથવા બંધ કરવા માટેનું હેન્ડલ ક્યાં છે અક્ષથી દૂર બીજા છેડે જ્યાં મિજાગરા લગાયેલા છે ત્યાંથી ઘણું દૂર છે તમે એક ટ્રાય કરી જુઓ ઘરના જે દરવાજા છે એને ખોલવા માટે ધારો કે બંધ દરવાજો છે ખોલવા માટે જ્યાંથી દરવાજો ફિટ કરેલો છે ને એટલે કે જ્યાં મિજાગરા છે ને એની નજીક જ તે અડીને જે બાણાનો ભાગ હોય ને ત્યાંથી બળ લગાવો અને બાણું ખોલવા પ્રયત્ન કરો તમે જોશો કે સર બાણું ખોલવા માટે બહુ જ બળ આપવું પડે છે છતાંય તે બાણું ખુલે અથવા ન પણ ખુલે હવે તમે મિજાગરા જ્યાંથી દરવાજો ફિટ કરેલો છે થોડાક થોડાક આગળ બાણાં ઉપર જતા જાઓ અને હવે અલગ અલગ બિંદુએ તમે બળની માત્રા આપતા જાઓ તમે જોશો કે બાણું ખોલવા માટે સૌથી ઓછું બળ તમે ક્યાં જરૂર પડશે તમને બીજા છેડા ઉપર મતલબ કે જ્યારે આપણે બાણાને પરિભ્રમણ કરાવવું છે ત્યારે એના ઉપર ફક્ત બળ તો આપીએ છીએ આપણે બધા બિંદુએ બળ આપ્યું પણ શું આપણે બધા બિંદુએ બાણું સરખું ખુલ્યું ના તો એનો મતલબ થયો કે અહીંયા જ્યારે એને આપણે પરિભ્રમણ કરાવવું છે બાણાને ત્યારે બળ તો જરૂરી છે જ પણ બળ જોડે જોડે ત્યાં લંબ અંતર એટલે કે અક્ષથી અંતરની પણ ગણતરી કરવી પડે છે તો જેમ જેમ આપણે લંબવત બાણાની બાહ્ય ધાર તરફ જતા જઈએ તેમ તેમ તેના ઉપરની અસરકારકતામાં ફેરફાર થતો જાય મતલબ કે ચા ગતિમાં એકલું બળ નહીં પરંતુ તે કેવી રીતેને ક્યાં લગાડવામાં આવે છે તે પણ મહત્ત્વનું છે અને એટલે જ ચાક ગતિમાં બળને જો કોઈ સમતુલ્ય ભૌતિક રાશિ છે તો એને બળની ચાકમાત્રા કહેવાય અને ચાકમાત્રા એટલે બળ ગુણ્યા અંતર અંતર અહીંયા ભાગ ભજવે છે તો જ્યારે અંતર વડે ગુણાકાર કરીને ત્યારે એને ચાકમાત્રા કહેવાય એને બળની ચાક કહેવાય અથવા એને ટોર્ક પણ કહેવાય અથવા એને બળ યુગમાં પણ કહેવાય હવે બળ યુગમાં થોડોક અલગ શબ્દ છે જેની ચર્ચા આપણે આગળ જ્યારે ટોપિક આવશે ત્યારે કરશું તો પહેલાં તો આપણે અહીંયા ટોર્કને ત્રણ ભાગમાં વહેંચીએ છીએ એક કણ પર લાગતું ટોર્ક બીજું કણોના તંત્ર પર લાગતું ટોર્ક અને ત્રીજું દ્રઢ પદાર્થ પર લાગતું ટોર્ક તો આ રીતે આપણે શરૂઆત જ્યારે આપણે કરીએ છીએ તો કણ પર લાગતા ટોર્ક ઉપર વાત કરીએ છીએ ચલો ઓકે આની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર કરશું તો અહીં સુધીનું મતલબ કે બુકની અંદર આઈ થિંક પેજ નંબર એકસો ચોપન સુધીનું દરેકે રીડ કરી લેવું ચલો ક્લિયર તો અહીં સુધીની તૈયારી દરેકે રાખવાની છે અહીં સુધીનું રીડિંગ કરી લેવાનું છે ક્યાંય પ્રોબ્લેમ હોય તો હા તમારે મને મેસેજ કે કોલ કરવાનો છે વારંવાર હું કહેતો આવું છું કે તમારે હા મેસેજ કે કોલ કરવો થેન્ક યુ